ડાંગ જિલ્લામાં ભાયા કાર્યક્રમ વખતે પાવરી બગાડવામાં આવે છે. પાવરી બગાડનારને પાવરળકર કહેવામાં આવે છે. મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરીવાદ્ય આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. દૂધી વાંસ બળદના શિંગડાનો ઉપયોગ કરી પાવરી વગાડવા બનાવવામાં આવે છે, જે દેશ વિદેશમાં ડાંગની ઓળખ છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓના પોતાના બનાવેલા અનેક વાજિંત્રો આવેલા છે, જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. પાવરી મોટા ભાગે ભાયા કે ડુંગર દેવીની પૂજા વખતે વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલી આદિવાસી દ્વારા મધુર કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવા માટે સતત ફૂક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાઈ જાય છે. ડાંગ જિલ્લાના મોટા બરડા ગામને પાવરકર રામદાસભાઈ ધૂમ, જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરી નાચ લઈને દેશ વિદેશમાં ગયા છે. આદિવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરી નાચના કાર્યક્રમો આપી ચુક્યા છે. પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યા છે. ભાયા, નવરાત્રિ, ગણપતિ વગેરે તહેવારો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વગેરેમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરીને ખેલ કરતા હોય છે. રામદાસભાઈ ધૂન મધુમાં જણાવે છે કે પાવરી વાદ્યથી તેઓને રોજીરોટી મળે છે. આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યા છે. મારું નામ રામદાસભાઈ ધેડુભાઈ ધૂમ. મારું ગામનું નામ મોટા બરડા.
આ પાવરે તમે શેમાંથી બનાવો છો? એ પાવરે દૂધીનું બનાવવું પડે, દૂધી લાવવું પડે, પછી એ વાસનું બે નળિયા લાવવું પડે, એ બળદનું શિંગડું લાવવું પડે, એ મધનું ગુંદર બનાવવું પડે, એ ત્રણ ચાર વસ્તુ ભેગા કરીને એ પાવરી બનાવવું પડે. કઈ કઈ જગ્યાએ પાવરી વગાડો છો? એ પાવરી એક નવરાત્રિમાં વગાડવું પડે, પછી ગણપતિમાં વગાડવું પડે, એ ડુંગરદેવમાં વગાડવું પડે, એ કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં તો પછી જવું પડે. એ પ્રોગ્રામ હરિદ્વાર, ગોવા, મધ્યપ્રદેશ, ઇસ્પેન દેશમાં તીન ઇવના બદલીને ઇસ્પેન દેશમાં પ્રોગ્રામ કરી આવ્યા. આ જે સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ, એને જાળવી રાખવા માટે તમે શું ઈચ્છો છો? એ જાળવી રાખવા માટે કોઈ બી આ જે અમે છે આ બીજા લોકોને પણ એ સાચવવા માટે બીજા લોકોને આપણે તૈયાર કરવાનું જરૂર છે. એ આપણે સંસ્કૃતિ એ મોડવાનું નથી.